કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય અંગ્રેજી, વિષય ઇંગ્લિશ, યુનિટ 4 એટલે કે લેસન એટલે કે પાઠ 4, અવર હેલ્પર. અવર એટલે આપણા, હેલ્પર એટલે મદદગાર, આપણા મદદગારો જે આપણે માટે ઉપયોગી વસ્તુઓ અને આપણને કઈ રીતે મદદ કરે છે તે આપણે આ પાઠ દરમિયાન શીખીશું. તો ચલો જોઈએ એમાં એક્ટિવિટી 1 એટલે કે રમૂજીનો ટૂચકો 1. શિક્ષકની મદદથી આ ગીતનો અભિનય સાથે ગાઓ. અહીં ગીત આપેલું છે પોએમ જેવું, તે આપણે અભિનય સાથે ગાવાનું છે, એટલે કે એની અભિનય કરવાનો, એટલે કે ડાન્સ કે જે કે જે શબ્દ બોલતા એ રીતે આપણે અભિનય કરીશું. તો ચલો પહેલાં જોઈએ. અહીં બધા અલગ અલગ વ્યવસાયકારો એટલે કે દરજી, મોચી, શિક્ષક અને ડ્રાઈવર આપે છે, અથવા ટ્રાફિક પોલીસ આપે છે. ચલો જોઈએ આપણે. આઈ એમ એ ટેલર મેકિંગ અ ક્લોથ. હું દરજી છું, હું કપડાં બનાવું છું. સ્ટિચિંગ સ્ટીચ માય મશીન ગોટ. હું મારા મશીન ઉપર સ્ટીચ કરું છું એટલે કે સીવું છું. પહેલાં ચિત્રમાં શેનું છે? દરજી. દરજી શું કામ કરે છે? કપડાં સીવવાનું. કપડાંમાંથી, કાપડમાંથી જુદી જુદી જાતના કપડાં સીવે છે, તે આપણા માટે ઘણા ઉપયોગી છે ને, એ આપણા મદદગાર કહેવાય કે નહીં? અગર વિચારો, દરજી ન હોય તો આપણા કપડાં કઈ રીતે તૈયાર થાય? માત્ર કાપડ પહેરીને તો ચાલે નહીં, તેમાંથી કપડાં સીવવા જરૂરી છે ને. હવે આગળના મદદગાર જોઈએ કોણ છે. આઈ એમ એ કોબલર મેડિંગ અ શૂઝ. હું કોબલર એટલે કે મોચી, કોબલર એટલે મોચી, મેડિંગ શૂઝ, શૂઝ એટલે કે જૂતા ચપ્પલ જે કોઈ એ બનાવું છું. રેડ ટેટ ટેટ ઇટ્સ જસ્ટ લાઇક ન્યૂ. હું રેડ ટેટ ટેટ, હું નવા જૂના તૂટેલા ચપ્પલ બૂટમાંથી નવા બૂટ અને ચપ્પલ બનાવું છું. તો ચપ્પલ બનાવવાનું કામ કોણ કરે છે? મોચી. હવે આગળના હેલ્પર જોઈએ. આઈ એમ એ ટીચર ટીચિંગ માય ક્લાસ. હું ટીચર છું, ટીચિંગ એટલે શીખવાડવું, મારા ક્લાસમાં ભણાવું છું. લિસનિંગ સિંગિંગ એન્ડ ડુ. હું ગાવાનું, જોર જોરથી બોલવાનું શીખવાડું છું. લેટ્સ અસ લર્ન, ચાલો ભણીએ. ટીચર શું કરાવે છે એ તો તમને ખબર જ હશે. ભણાવવાનું શીખ, પછી ગવડાવે છે, પછી મોટે મોટેથી પોયમો વંચાય છે, એ બધું કામ કોણ કરે છે? ટીચર. હવે આગળ જોઈએ. આઈ એમ એ પોર્ટર. હું કોણ? પોર્ટર એટલે કુંભાર, પોર્ટર એટલે કુંભાર. બેકિંગ પોર્ટ્સ, પોર્ટ્સ એટલે ગળા અને શું, માટી, માટીમાંથી વસ્તુઓ બનાવીએ છે. માઉલ્ડ બેગ કલર રેડી ફોર યોર એટલે મોલ્ડ એટલે કે વાટકા કહીએ ને, એ બેક કરી અને પછી એમાં અલગ અલગ જાતના કલર કરી અને આપણા માટે વપરાય તે રીતે તૈયાર કરે છે. તો કુંભાર શું કરે છે? માટીમાંથી સરસ સરસ વાસણો બનાવી એના પર કલર કરી અને આપણા માટે વાસણો વાપરી શકે તેવા તૈયાર કરે છે. આઈ એમ એ ટ્રાફિક પોલીસ. કોણ? ટ્રાફિક પોલીસ એટલે કે રસ્તા ઉપર, ચાર રસ્તા પર ઊભો હોય છે ને પોલીસ, એ. આઈ સ્ટેન્ડ જસ્ટ સો, તમે મને જોયો જ હશે. લેડિંગ ટ્રાફિક હું હેલ્પિંગ પીપલ ટુ ગો. હું ટ્રાફિક એટલે કે વાહનોની અવર જવરને ધ્યાન રાખું છું, એ રીતે હું પીપલ એટલે કે માણસોને હું અવર જવરમાં મદદ કરું છું. ટ્રાફિક પોલીસનું કામ તો તમે દરેકે જોયું જ હશે, ચાર રસ્તા ઉપર વાહનોની અવર જવર કરાવી અને માણસોની પણ અવર જવર કરાવી, એ કામ તેનું હોય છે. હવે આગળ જોઈએ એક્ટિવિટી 2. શું છે? ચિત્ર જુઓ, વાક્ય સાંભળો અને શિક્ષકની મદદથી વાંચવાના છે. શું છે? હુ ઇઝ શી, આ કોણ છે? શી ઇઝ મિસ સીમા શાહ. કોણ છે આ? સીમા શાહ. આ કોણ છે? હુ એટલે કોણ, આ કોણ છે, તે કોણ છે? સીમા શાહ. વોટ ઇઝ મિસ સીમા શાહ, તે શું છે? સીમા શાહ શું છે? મિસ સીમા શાહ ઇઝ અ ડોક્ટર. કોણ છે? સીમા શાહ એ ડોક્ટર છે. શી ઇઝ ઇન ધ હોસ્પિટલ, કહે છે તે હોસ્પિટલની અંદર. ડોક્ટર ક્યાં કામ કરે? હોસ્પિટલમાં. ડોક્ટર ક્યાં કામ કરે? હોસ્પિટલમાં. ખાસ ધ્યાન
રાખવું. આમાંથી આપણે એક હોસ્પિટલ, ડૉક્ટર એ બેના સ્પેલિંગ મોઢે કરવાના રહેશે. અને ભૂથી વાક્ય ચાલુ થયું તો કઈ રીતે લખાય, વોટથી વાક્ય ચાલુ થાય તો કઈ રીતે લખાય તે ખાસ ધ્યાન રાખો. હુ ઇઝ હી, આ કોણ છે? હી ઇઝ મિસ્ટર અજય પરમાર, આ છે મિસ્ટર અજય પરમાર. વોટ ઇઝ મિસ્ટર અજય પરમાર, પણ મિસ્ટર અજય પરમાર છે શું? મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન, તે એ ટપાલી છે. મિસ્ટર અજય પરમાર શું છે? ટપાલી. હી ડિલિવર લેટર એન્ડ પાર્સલ, ડિલિવર એટલે ઘરે ઘરે મોકલાવીએ છીએ ને આપણે ડિલિવરી કરવી, એ ઘરે ઘરે લેટર્સ એટલે પત્રો અને પાર્સલ એટલે કે જે કુરિયરમાં આવ્યું હોય તે ઘરે ઘરે પહોંચાડવાનું કામ કરે છે. અહીં ડૉક્ટર અને અહીંયા છે પોસ્ટમેન. તો અહીં આપણે ખાસ પોસ્ટમેનનો સ્પેલિંગ તૈયાર કરવો. અહીં ભૂથી પ્રશ્ન ચાલુ થયો અને કઈ રીતે જવાબ લખેલ છે તે ખાસ ધ્યાન રાખવું. આગળ જોઈએ આગળનું ચિત્ર વિદ્યાર્થી મિત્રો. હુ ઇઝ હી, આ કોણ છે? હી ઇઝ મિસ્ટર અમિત યાદવ, આ મિસ્ટર અમિત યાદવ છે. વોટ ઇઝ મિસ્ટર અમિત યાદવ, પણ અમિત યાદવ શું છે? મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન, શું છે તે? મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન. પોલીસમેન એટલે કે પોલીસ જ થાય, એ તો તમને ખબર છે જે ચોરોને પકડે છે તે. હી કેચ ધ ક્રિમિનલ, તે ક્રિમિનલ એટલે કે જે ખરાબ વ્યક્તિ હોય જેણે ગુનો કર્યો હોય એ લોકોને પકડે છે. કેચિંગ એટલે પકડવું, ક્રિમિનલ એટલે ખરાબ એટલે કે ગુનાહિત વ્યક્તિને તેઓ પકડે છે. અહીં અમિત યાદવ શું છે? પોલીસ. તો પોલીસ શું કરે છે આપણા માટે કામ? ગુનાહિત વ્યક્તિઓને સમાજમાંથી પકડવાનું કામ કોણ કરે છે? પોલીસમેન. અહીં આપણે કયા પોલીસમેનનો સ્પેલિંગ મોડે કરવાનો રહેશે? અહીં દરેક હેલ્પરના સ્પેલિંગ આપણે ખાસ મોડે કરવાના છે. હુ ઇઝ શી, આ કોણ છે? શી ઇઝ મિસિસ સોની પટેલ, કોણ છે? સોહિની પટેલ છે. વોટ ઇઝ મિસિસ સોહિની પટેલ, પણ મિસિસ સોહિની પટેલ શું કરે છે? મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર, તે દરજી છે. મિસિસ સોહિની પટેલ. શી શો ધ ક્લોથ, તે શો એટલે સીવવું, ક્લોથ એટલે કપડાં, તે કપડાં સીવે છે. દરજીનું કામ શું હોય છે મિત્રો? એ તો તમને ખબર છે ને, કપડાં સીવવાનું. તો અહીં આપણે ટેલરનો સ્પેલિંગ ખાસ મોઢે કરવાનો રહેશે. હવે આગળનું ચિત્ર જોઈએ. હુ ઇઝ હી, આ કોણ છે? હી ઇઝ મિસ્ટર જૈમિન પારેખ, કોણ છે? જૈમિન પારેખ. વોટ ઇઝ મિસ્ટર જૈમિન પારેખ, મિસ્ટર જૈમિન પારેખ શું છે? મિસ્ટર જૈમિન પારેખ ઇઝ અ બાર્બર, બાર્બર એટલે વાળંદ, નાઈ જે કહો તમે, હજામ, બાર્બર એટલે નાઈ. હી કટ હેર, તે વાળ કાપે છે. આ મિસ્ટર જૈમિન છે તે એક બાર્બર છે અને શું કરે છે? વાળ કાપે છે. અહીં બાર્બર એ આપણો અવર એટલે કે હેલ્પર છે, એનો સ્પેલિંગ મોડે કરવાનો રહેશે, મદદગાર. હુ ઇઝ શી, આ કોણ છે? શી ઇઝ મિસિસ દીપા શર્મા, આ દીપા શર્મા છે. વોટ ઇઝ મિસિસ દીપા શર્મા, પણ મિસિસ દીપા શર્મા શું કરે છે? મિસિસ દીપા શર્મા ઇઝ અ નર્સ, તે શું છે? એક નર્સ છે. શી ગીવ મેડિસિન ટુ સીક પીપલ, સી ગીવ એટલે આપે, ગીવ એટલે આપવું, મેડિસિન એટલે દવા, સીક પીપલ એટલે કે માંદા, જે એકદમ માંદગીવાળા વ્યક્તિ હોય તેને, માંદા બીમાર માણસોને, રોગી માણસને, તે રોગી એટલે માંદા લોકોને મેડિસિન દવા આપે છે, તે માંદા માણસોને દવા આપે છે. અહીં આપણે નર્સનું સ્પેલિંગ મોડે કરવાનો રહેશે. હવે આગળ જોઈએ. હુ ઇઝ હી, આ કોણ છે? હી ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર, કોણ છે? મિસ્ટર કિશોરભાઈ સુથાર છે. વોટ ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર, પણ મિસ્ટર કિશોરભાઈ સુથાર શું છે? મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કાર્પેન્ટર, કાર્પેન્ટર એટલે સુથાર, કાર્પેન્ટર એટલે સુથાર. મિસ્ટર કિશોરભાઈ શું છે? સુથાર છે. હી મેક ફર્નિચર, મેક ઇટ, હી મેક, મેક એટલે બનાવું, ફર્નિચર એટલે તમને ખબર જ હશે ખુરશી ટેબલ ફર્નિચર ઘરમાં વપરાય છે ને લાકડાની ચીજ વસ્તુઓ, દરેક તે લાકડાની દરેક ચીજ વસ્તુઓ સુથાર બનાવે છે. આપણા ઘરમાં જે પણ કઈ લાકડાની વસ્તુ છે કોણ બનાવે છે? સુથાર. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે કાર્પેન્ટરનો સ્પેલિંગ મોઢે કરવાનો રહેશે. હુ ઇઝ હી, હુ ઇઝ હી, આ કોણ છે?
ही इज मिस्टर रामजी भाई चौधरी। कौन छे रामजी भाई चौधरी। वॉट इज मिस्टर रामजी भाई चौधरी। ते शू छे रामजी भाई चौधरी। मिस्टर रामजी भाई चौधरी इज अ फार्मर। फार्मर एटले खेडूत। शू छे ते खेडूत छे। ही प्लाउ द फील्ड। प्लाउ प्लाउज एटले खेडवू। इन ध फील्ड એટલે ખેતર। એ ખેતર ખેડે છે। અહીં આપણે ફાર્મરનો સ્પેલિંગ મોઢે કરવાનો રહેશે। હવે આગળના હેલ્પર જોઈએ। આગળના મદદગાર કોણ છે? હુ ઇઝ શી। આ કોણ છે? હી ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન। કોણ છે? પ્રિન્સી ક્રિશ્ચન છે। વોટ ઇઝ પ્રિન્સી ક્રિશ્ચન મિસ। તે શું છે? મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન ઇઝ અ પાયલોટ। તે એક પાયલોટ છે, એટલે જે વિમાન ઉડાડે છે તેને કહેવાય પાયલોટ। હી ફ્લાઇઝ એર એરોપ્લેન। ફ્લાઇઝ એટલે ઉડાડવું, તે અને એરોપ્લેન એટલે કે વિમાન। તે વિમાન ઉડાડે છે। અહીં આપણે પાયલોટનો સ્પેલિંગ મોડે કરવાનો રહેશે। આપણે બધા મદદગારો જોયા છે, આપણને ખૂબ જ મદદ કરે છે। એમના વગર આપણું જીવનમાં અમુક વસ્તુઓ કે અમુક કામ અશક્ય છે। તે આપણા સમાજમાં નિસ્વાર્થ ભાવે સેવા ભાવ આપે છે। તો આગળની એક્ટિવિટી જોઈએ। શું છે? એક્ટિવિટી 3। જોડીમાં કાર્ય કરો અને ઉપયુક્ત વર્ણન દર્શાવેલ વ્યક્તિઓ વિશે ઉદાહરણ મુજબ માહિતી લખો। અહીં જો એક ઉદાહરણ આપેલું છે, અ પોસ્ટમેન, તો આપણે અહીં લખવું। આગળ આપણે વાંચ્યા હતા દરેક ફકરામાં, મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન, અને શું કોણ પોસ્ટમેન છે તે લખવાનું છે પાઠમાંથી વાંચીને, અને હી ડિલિવર્સ લેટર તેનું કાર્ય લખવાનું છે। પાઠમાંથી નામ વાંચી અને લખવાનું છે અને તેનું કાર્ય લખવાનું છે। આગળ જોઈએ અ ટેલર। આપણે જોયું હતું ને અહીં ટેલર, ટેલર કોણ હતા પાઠ દરમિયાન તમે જોયું હતું, ટેલર એટલે દરજી। ટેલરનું કામ કોણ કરે છે? મિસિસ સોહિની પટેલ। તો આપણે એમનાથી લખીશું, મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર, શી સો ધ ક્લોથ, એટલું લખવાનું છે। એ રીતે દરેક વાક્ય આપણે બનાવવાના છે। અ બાર્બર, બાર્બર કોણ હતા? મિસ્ટર જયમીન પારેખ ઇઝ અ બાર્બર। શું કામ કરતા હતા? હી કટ હેર, તે વાળ કાપે છે। હવે આગળ છે ફાર્મર। ફાર્મર એટલે ખેડૂત। કોણ હતા ખેડૂત બતાવ્યું હતું? મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર। હી પ્લાઉ ધ ફિલ્ડ, એમનું કાર્ય લખવાનું, એમની ઓળખ આપી અને નીચે એમનું કાર્ય લખવાનું છે। અ પાયલોટ, મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન ઇઝ એ પાયલોટ। હી ફિલ હી ફ્લાય એર એરોપ્લેન, તે વિમાન ઉડાડે છે। આગળ જોઈએ ડૉક્ટર, ડૉક્ટર એટલે ડૉક્ટર। મિસિસ સીમા શાહ ઇઝ અ ડૉક્ટર, મિસિસ સીમા શાહ ઇઝ અ ડૉક્ટર। શી ઇઝ ઇન ધ હોસ્પિટલ, તે ક્યાં છે? હોસ્પિટલની અંદર છે। આગળ જોઈએ નર્સ એટલે નર્સ એટલે પરિચારિકા પણ કહી શકે અથવા નર્સ પણ કહી શકે। મિસિસ દીપા શર્મા ઇઝ એ નર્સ, તે શું કામ કરતી હતી? શી ગીવ મેડિસિન ટુ સીક પીપલ, આપણે જોયું હતું ને તે માંદા માણસો બીમાર રોગી માણસોને દવા આપતા હતા ચિત્ર દરમિયાન, પાઠ દરમિયાન। અ કારપેન્ટર, કારપેન્ટર એટલે સુથાર, અ કારપેન્ટર। મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કારપેન્ટર। હી મેક ફર્નિચર, તે ફર્નિચર બનાવે છે। અ પોલીસમેન, પોલીસમેનમાં કોનું ચિત્ર હતું જોયું હતું ને? મિસ્ટર યાદવ, કોણ? અમિત યાદવ ઇઝ અ પોલીસમેન, અને શું કામ કરતા હતા? હી કેચ ક્રિમિનલ। અહીં જે જવાબ લખ્યા છે એ અહીં આપેલે ચિત્ર છે, તેના જવાબ છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું। હવે આગળ છે એક્ટિવિટી 4। અહીં એકમાં છે કોણ, બેમાં, ત્રણમાં, ચાર, એ બધા નંબર આપેલા છે અને અહીં આપણે એમના સ્પેલિંગ સાથે આ બોક્સ પૂરું કરવાનું છે। તો પહેલો છે નંબર પોસ્ટમેન, અહીં આપણે લખ્યું પોસ્ટમેન। પછી બીજું છે ચિત્ર છે એનું બારબર, તો અહીં લખ્યું છે બારબર। ત્રણ નંબરમાં છે પાયલોટ, પાયલોટ એ રીતે આપણે લખ્યા છે। ચારમાં કોણ છે? ડૉક્ટર, અહીં ડૉક્ટર। પાંચ નંબરમાં ફાર્મર, છ નંબરમાં ટીચર છે, પછી છે એ રીતે આપણે દરેક લખવાના છે, એ રીતે આ બોક્સ લખવાનું છે। આગળ જોઈએ એક્ટિવિટી 6। એક્ટિવિટી 5માં કશું કરવાનું નથી, એક્ટિવિટી 6। તમારા એવા બે મિત્ર શોધી કાઢો જેમને નીચે જણાવેલ વ્યવસાય ધંધામાં જોડાવા ઈચ્છતા હોય, અને પછી ડુ યુ વોન્ટ ટુ બી પાયલોટ, એમ કહીને સવાલ પૂછવાના રહેશે। પાયલોટ છે,
નર્સ છે, ટીચર છે, ફાર્મર છે, ડૉક્ટર, આર્ટિસ્ટ, પોલીસમેન, એ આ બધા વ્યવસાયકારો મદદકારો છે. એમને આપણે સામેથી આપણે આપણા ફ્રેન્ડને પૂછીશું, તું શું આ વ્યવસાય આ ધંધામાં તને રસ છે? હા તો યસમાં જવાબ લખવાનો, ના તો નો. એ રીતે યસ અને નો લખવાના રહેલ છે. આગળ જોઈએ એક્ટિવિટી 7. શું છે એક્ટિવિટી 7? શિક્ષકની મદદથી વાર્તા વાંચો. ધ્યાનથી આ વાર્તા સાંભળવાની અને ધ્યાન આપવાનું છે. ચલો હવે હું એક્ટિવિટી 7ની વાર્તા વાંચું. મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ મિસ ક્રેન ફોર સપર વન ડે. સપર એટલે કે રાતનું વાળું. એક દિવસ મિસ્ટર એટલે શ્રીમતી શ્રી શિયાળે મિસિસ ક્રેન એટલે કે સારસને, આ કોણ છે? શિયાળ અને આ સારસ, સારસને પોતાના ઘરે વાળવા માટે એક દિવસ આમંત્રણ કરે છે. શું કરે છે? રાતના ભોજન માટે ફોક્સ શિયાળ આમંત્રણ આપે છે. ત્યારે શું આ કહે છે જોઈએ. મિસિસ ક્રેન શું કહે છે? ઓ શ્યોર, થેન્ક યુ, હા હું ચોક્કસ આવીશ, આભાર તમારો. પછી પ્લીઝ કમ ટુ માય હાઉસ ટુડે ફોર સપર. તમે આવશો ને આજે મારા ઘરે વાળું કરવા? ત્યારે મિસિસ ક્રેન કહે છે કે હા હું ચોક્કસ આવીશ. હવે બીજું ચિત્ર જોઈએ. શું છે? મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ. હવે મિસ્ટર ફોક્સના ઘરે ક્રેન જાય છે. તો શું વાતચીત થાય છે તે જોઈએ. યસ ઇટ સ્મેલ ગુડ. સ્મેલ એટલે સુગંધ, ગુડ એટલે સારું. કેટલી સરસ સુગંધ આવી છે. એન્ડ આઈ એમ હંગ્રી ટુ, અને હું ભૂખી પણ છું. ત્યારે શિયાળ શું બોલે છે? પ્લીઝ કમ ઇન મિસિસ ક્રેન. હા મિસિસ ક્રેમ આવો મહેરબાની કરીને. ધ સપર ઇઝ રેડી. હા રાતનું ભોજન એટલે કે વાળું તૈયાર છે. અને પાછી સારસ પણ ભૂખી થઈ હતી ત્યારે કહે છે ચલો ચલો આપણે જમવા બેસીએ, શિયાળ કહે છે. આગળ શું છે? દે બિગેન ટુ ઈટ. બંને જમવા બેસે છે. મિસ્ટર ફોક્સ કેન ઈટ ફ્રોમ ધ ડીશ. મિસ્ટર ફોક્સ ડીશમાંથી ખાઈ શકે છે, બટ પણ મિસ ક્રેન કેન નોટ ઈટ ફ્રોમ ધ ડીશ. મિસ ક્રેન એટલે કે આ સારસ ડીશમાંથી ખાઈ શકતી નથી. ત્યારે સારસ શું કહે છે? આઈ કાન્ટ ઈટ ફ્રોમ ધ ડીશ. એ કહે છે કે હું ડીશમાંથી ખાઈ શકું તેમ નથી, મને ડીશમાં ખાતા ફાવશે નહીં. ઓ ઇટ ઇઝ ડિલિશિયસ. ડિલિશિયસ એટલે સ્વાદિષ્ટ. શું? ડિલિશિયસ એટલે સ્વાદિષ્ટ. ફોક્સ કહે છે, શિયાળ કહે છે કે બહુ સરસ જમવાનું બન્યું છે. ત્યારે સારસ કહે છે ક્રેન કે હું આ ડીશમાં જમી શકું નહીં. કેમ? કેમની ચાંચોથી ડીશમાં જમતા ફાવે નહીં. એમને શેમાં જમવા જોઈએ? ઘડામાં એટલે કે પોટમાં જમવા જોઈએ. તો આ લુચ્ચુ શિયાળે એને જમવાનું આમંત્રણ આપી સરસ વાનગીઓ બનાવી, પણ એની મજાક ઉડાડવા ખાતર એને ડીશમાં જમવાનું આપી જે તેને ફાવે નહીં. તેની ચાંચ ડીશમાંથી જમવાનું ભોજન કરી શકે નહીં. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ધ નેક્સ્ટ ડે મિસ ક્રેન ઇન્વાઇટ મિસ્ટર ફોક્સ ફોર ધ સફર. હવે બીજા દિવસે પણ શું થયું? મિસ ક્રેને શિયાળને ઇન્વાઇટ એટલે કે આમંત્રણ આપ્યું રાતના ભોજન માટે. જેમ શિયાળે તેમને ભોજન માટે, રાતના ભોજન માટે વાળું માટે આમંત્રણ આપ્યું હતું, તેમ આ સારસે પણ શિયાળને રાતના વાળું માટે આમંત્રણ આપે છે. પ્લીઝ કમ મિસ્ટર ફોક્સ. એ કહે છે કે આવજો મારા ઘરે પ્લીઝ મિસ્ટર ફોક્સ. સપર ઇઝ રેડી, કે રાતનું ભોજન તૈયાર છે. યસ ઇટ સ્મેલ ઇઝ ગુડ. આઈ એમ હંગ્રી ટુ. હા સ્મેલ એટલે કે સુગંધ તો બહુ સરસ આવી રહી છે, અને હું ભૂખ્યું પણ થયો છું. સારસના ઘરે શિયાળ આવે છે અને શિયાળને આમંત્રણ આપે છે. ત્યારે આમંત્રણમાં કહે છે કે બહુ સરસ સ્મેલ આવી રહી છે અને હું ભૂખ્યો પણ થયો છું. એટલે બંને જણા ભોજન કરવા એટલે કે રાતનું વાળું કરવા જાય છે. ઓ ઇટ ઇઝ ડિલિશિયસ. શું? તે સ્વાદિષ્ટ છે. અહીં કુંજા બે મૂકેલ એટલે કે ઘડા મૂકેલા છે. ઓ નો કેન કાન્ટ ઇટ ફ્રોમ ધ પોટ. શું કહે છે શિયાળ? શું કહે છે કે હું ગળામાંથી એટલે કે આ કુંજામાંથી જમી શકું તેમ નથી. ત્યારે સારસ ફટાફટ જમી લે છે, પણ શિયાળ જમી શકતું નથી. પછી આગળ હા 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 હા, અને પછી સારસ હસે છે અને કહે છે કે જેમ તે તારા ઘરે રાતના વાળું માટે બોલાવી અને
મારા માટે ડીશ મૂકી તે એમ મેં મારા રાતના વાળોમાં તારા માટે કુંજો મૂક્યો છે. એટલે બંને એકબીજાના ઘરે જમી શક્યા ન હતા. આ વાર્તા પરથી એ બોધ મળે છે કે શિયાળ હંમેશું લુચ્ચાઈ કરતું હોય છે. હવે આગળ જોઈએ સ્વાપોથી. સ્વાપોથીમાં છે અવર હેલ્પર, શું છે? આપણા મદદગારો. એમાં છે ટીચર એટલે શિક્ષક, ટીચર એટલે શિક્ષક. અહીંયા બધા સ્પેલિંગ આપણે ખાસ મોઢે કરવાના રહેશે, અહીં ખાસ મોઢે કરવાના રહેશે. ડૉક્ટર તો ડૉક્ટર, નર્સ તો નર્સ, પોસ્ટમેન તો ટપાલી, પોલીસમેન તો પોલીસ, ડ્રાઈવર તો ડ્રાઈવર, પાયલટ તો પાયલટ, ટેઇલર તો દરજી, ફાર્મર ખેડૂત, બાર્બર હજાર, કોબલર મોચી, કાર્પેન્ટર સુથાર, મેશન તો કડિયો, પોર્ટર તો કુંભર, ગાર્ડનર તો માળી, ગ્રોસર તો ગાંધી, ગોલ્ડ સ્મિથ તો સોની, બ્લેક સ્મિથ તો લુહાર, વોશરમેન તો ધોબી, પોર્ટર તો મજૂર. પોર્ટર તો મજૂર, અહીં પોર્ટર અને પોર્ટર એટલે કે કુંભાર આ બંને એક જેવા દેખાય છે, પણ ખાસ સ્પેલિંગમાં ધ્યાન રાખવું. આ પોર્ટરમાં ડબલ ટી આવે છે, આમાં એક ટી આવે છે, માટે કુંભાર અને મજૂર એક ન થઈ જાય તે ખાસ ધ્યાન રાખવું. હવે આગળ જોઈએ, નીચે આપેલ ખાલી જગ્યાઓ છે, અહીં બેકેટમાં સ્પેલિંગ આપેલા છે અને આપણે એ ખાલી જગ્યાઓ પૂરવાની છે. દરેક સ્પેલિંગ જોઈને ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન બે, શું આપેલું છે? યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા લખવાની છે. ચિત્ર આપેલ હશે, પરીક્ષા દરમિયાન ચિત્ર આપેલ હશે, અહીં ઓપ્શનમાં બે સ્પેલિંગ આપેલા હશે, જે સાચો હશે તે અહીં લખવાનું રહેશે. અહીં શેનું ચિત્ર છે? ડૉક્ટરનું, તો અહીં આપણે ડૉક્ટર લખ, ઓપ્શનમાં છે ડૉક્ટર અને નર્સ, જે સાચું આવતું હોય એ અહીં ખાલી જગ્યા દરમિયાન લખવાનું રહેશે. ડૉક્ટર તો ડૉક્ટર. એ રીતે અહીં આ છે ટીચર, તો ટીચર લખીશું. પોસ્ટમેન, પોસ્ટમેન અહીં ઓપ્શનમાંથી શોધી અને સાચો સ્પેલિંગ લખીશું. કોબલર તો કોબલર. આ છે પોલીસમેન તો પોલીસમેન. મે કડિયો છે તો મેશન, કડિયો તો મેશન. ખેડૂત ફાર્મર, ખેડૂત તો ફાર્મર. કુંભાર પોર્ટર, પોર્ટરનો ખાસ સ્પેલિંગ ધ્યાન રાખવું. નર્સ, પછી છે ટેઇલર, કોણ છે? નાઈ વાળંદ એટલે બાર્બર. સુથાર તો કાર્પેન્ટર, લુહાર તો બ્લેક સ્મિથ. લુહાર તો બ્લેક સ્મિથ, સ્પેલિંગમાં ભૂલ ના થાય જોજો. આ બ્લેક સ્મિથ છે ને આ ગોલ્ડ સ્મિથ છે. ગોલ્ડ સ્મિથ એટલે સોની અને બ્લેક સ્મિથ એટલે લુહાર, જે લોખંડની વસ્તુઓ બનાવે છે. આગળ છે ગાર્ડનર એટલે માળી. આ છે વાહન ચાલક એટલે કે ડ્રાઈવર. ડ્રાઈવર અહીં કૌંસમાં સ્પેલિંગ આપેલા હશે, તેમાંથી સાચો જવાબ શોધી અને પરીક્ષા દરમિયાન ખાલી જગ્યામાં સાચો જવાબ લખવાનો રહેશે. હવે આગળ જોઈએ પ્રશ્ન છે આ શું છે. બોક્સમાંથી આપ્યા છે બધા વ્યાવસાયિકોના નામ, જે આપણે વાક્ય વાંચીએ અને કયું કામ કોણ કરે છે તે જોવાનું છે. અ પ્લાઉ ધ ફિલ્ડ, કોણ પ્લાઉ કરે છે ફિલ્ડને, એટલે કે ખેતર ખેડે છે? ફાર્મર. અહીં ઉપરથી સ્પેલિંગ ગોતી અને અહીં નીચે લખવાના છે. અ ટીચ સ્ટુડન્ટ, સ્ટુડન્ટોને કોણ ભણાવે છે? ટીચર. અ કટ હેર, વાળ કોણ કાપે? બાર્બર. અ ડિલિવર લેટર્સ, ડિલિવર પોસ્ટમેન. આ રીતે આપણે દરેક વાક્ય વાંચી અને ફટાફટ એના જવાબ લખીશું. ઉપરથી શોધી કોઈ સ્પેલિંગમાં ઉચ્ચાર રહી ના જાય તે ખાસ ધ્યાન રાખવાનું. આઈ મેક પોર્ટ, પોર્ટ કોણ બનાવે? પોર્ટર. આઈ ફ્લાય એન એરોપ્લેન, એરોપ્લેન કોણ ઉડાડે છે? પાયલટ. આઈ સ્ટીચ ક્લોથ, કપડાં કોણ સીવે? ટેઇલર. આઈ લુક આફ્ટર ધ સિક પીપલ, હું સિક પીપલ એટલે માંદા માણસોને જોયું, કોણ? નર્સ. આઈ લે બ્રાઇટ એટલે કે હું દિવાલ ચણું, કોણ? મેશન એટલે કડિયો. આઈ ડ્રાઈવ એ બસ, કોણ બસ ચલાવે છે? ડ્રાઈવર. આઈ કેચ થીવ્સ, કોણ? હું ચોરોને પકડું છું, કોણ? પોલીસમેન. પછી આઈ મેડ શૂઝ, હું ચપ્પલ બૂટ્સ બનાવું છું, કોણ? કોબલર એટલે મોચી. આઈ ગીવ મેડિસિન ટુ ધ સિક પીપલ,
કોણ આપી છે? ડોક્ટર. આઈ મેક અ ફર્નિચર. ફર્નિચર કોણ બનાવે છે? સુથાર, એટલે કાર્પેન્ટર. આ રીતે દરેક વ્યવસાયકારોના નામ યાદ હશે તો તમે ફટાફટ જવાબ લખી શકશો. હવે આગળ જોઈએ હુ એન્ડ વોટ. હવે હુ અને વોટથી પ્રશ્ન બનાવ્યો હોય તો એના ઉત્તરમાં કઈ રીતે આપણે લખીશું તે જોવાનું રહેશે. હુ એટલે કોણ, હુ એટલે કોણ, આપણે પ્રથમ સત્રમાં હુ વોટ વિશે માહિતી મેળવીએ છે. કોઈ પણ વ્યક્તિ વિશે માહિતી મેળવવા માટે હુ વડે પ્રશ્ન પૂછાય છે. મેં તમને શીખવાડ્યું હતું હુ કહીએ એટલે તેના વિશે માહિતી મળી જાય છે. કોઈ પણ વ્યક્તિ હોય તેને હુ વડે પ્રશ્ન પૂછે તો એના વિશે માહિતી મળે છે. હુ ઇઝ શી અથવા હી, આ રીતે પ્રશ્ન પૂછી શકાય છે. વોટ, વોટ એટલે શું, વોટ એટલે શું. કોઈ પણ વ્યક્તિના વ્યવસાય વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. તેના વ્યવસાય એટલે કે તે શું કામ કરી રહ્યો છે કે શું કરે છે તે માટે આપણે વોટ શબ્દ પૂછીશું. અને તેના વિશે માહિતી મેળવવી હોય તો હું, અને એના વ્યવસાય ધંધા માટે પૂછીએ તો વોટ, વોટ ઇઝ શી, આ રીતે પ્રશ્ન પૂછી શકાય છે. તો ચલો એક્ઝામ્પલ એટલે ઉદાહરણ જોઈએ. હુ ઇઝ શી, તે તેઓ કોણ છે. હુ ઇઝ હી, તેઓ કોણ છે. હી ઇઝ કિશોરભાઈ, તેઓ કિશોરભાઈ છે. આપણે અગાઉ જોઈ ચોપડી દરમિયાન એમાં આપ્યા હતા ને ચિત્રો, અને આપણે એમાં હું અને વોટથી જોયા હતા ને સવાલના જવાબ. મેં તમને કીધું હતું ને ધ્યાન રાખજો, વોટ ઇઝ કિશોરભાઈ, કિશોરભાઈ શું છે. કિશોરભાઈ ઇઝ અ ફાર્મર, કિશોરભાઈ ખેડૂત છે. અહીં હું અને વોટના થી પ્રશ્ન પૂછેલ છે, એના જવાબ દરમિયાન આપણે કઈ રીતે લખ્યું તે ખાસ ધ્યાન રાખવું. હવે આગળ જોઈએ હુમાં અને વોટમાં કયા જવાબ લખાય તે ખાસ ધ્યાન રાખ. હુમાં વોટનો અને વોટમાં હુનો જવાબ લખે તો પરીક્ષા દરમિયાન તે ખોટું પડશે. હુ ઇઝ શી, તેઓ કોણ છે. શી ઇઝ તરલાબેન, તે તરલાબેન છે. વોટ ઇઝ તરલાબેન, તરલાબેન શું છે. તરલાબેન ઇઝ અ ટીચર, તરલાબેન શું છે, એક ટીચર છે. તમને ખબર પડે ને વોટથી પૂછ્યું છે એટલે એમને શું કામ કરે છે તે લખ્યું છે. અને હું છે તો એ બે જે ઊભા હતા એ કોણ હતું, ચિત્રમાં ઊભા બતાવ્યા હતા એ કોણ હતું, એના વિશે માહિતી આપે છે. હવે આગળ જોઈએ ચિત્ર જોઈ બોક્સમાંથી યોગ્ય પસંદ કરવાના છે. એટલે જે ચિત્ર આપ્યા છે એમાં જે એમનો વ્યવસાયકાર અને એમનું નામ અહીં જવાબમાં લખવાના રહેશે. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. હુ ઇઝ હી, તે કોણ છે. તેઓ કોણ છે. વોટ ઇઝ રામુ, રામુ શું છે. રામુ ઇઝ ગાર્ડનર, તે માળી છે. આ રીતે આપણે પરીક્ષા દરમિયાન પ્રશ્ન પૂછાશે ત્યારે બંને જવાબ હું અને વોટથી ચાલુ થતા હોય એમાં કઈ જગ્યાએ કયો જવાબ લખો તે ખાસ ધ્યાન રાખવા. ઉપરના બોક્સમાં આપેલા હશે વ્યવસાયનું નામ, ઉપરના બોક્સમાં વ્યવસાયનું નામ આપેલું હશે. ચિત્ર દરમિયાન તે કોણ છે તેમનું નામ આપેલ હશે, માટે સ્પેલિંગની ભૂલ ન થાય તે ખાસ ધ્યાન રાખો. હુ ઇઝ શી, શી ઇઝ મીનાબેન, અને મીનાબેન શું છે. વોટ ઇઝ મીનાબેન, મીનાબેન ઇઝ અ ટીચર. હુ ઇઝ સી, હી ઇઝ દેવજીભાઈ, દેવજીભાઈ શું છે. વોટ ઇઝ દેવજીભાઈ, તો દેવજીભાઈ ઇઝ અ કાર્પેન્ટર. હુ ઇઝ શી, તેઓ કોણ છે. હી ઇઝ સુરેશભાઈ, કોણ છે, સુરેશભાઈ. વોટ ઇઝ સુરેશભાઈ, સુરેશભાઈ શું છે. સુરેશભાઈ ઇઝ એ પોસ્ટમેન. આગળ જોઈએ કોણ છે, કોબલર, કોબલર એટલે મોચી. એ જ રીતે હી ઇઝ મનુભાઈ, મનુભાઈ ઇઝ અ કોબલર. આ રીતે દરેકના સવાલના જવાબ લખવાના રહેશે. હી ઇઝ હરિભાઈ, હરિભાઈ ઇઝ અ પોસ્ટ પોલીસમેન. પછી આપણે લખીશું હી ઇઝ શિવાભાઈ, શિવાભાઈ શું છે, પોર્ટર. પછી મુકેશભાઈ છે તે શું કામ કરે છે, ડ્રાઈવર છે. પછી ભરતભાઈ શું છે, કડિયો એટલે મેશન છે. પછી રાધા છે તે શું કામ કરે છે, એ પાયલટ છે. આગળ છે નીતિન, કોણ છે, ટેલર. પછી આગળ છે જો હુ ઇઝી, હી ઇઝ મિસ્ટર દવે. હુ ઇઝી મિસ્ટર દવે, વોટ ઇઝ મિસ્ટર દવે, તેઓ શું છે. મિસ્ટર દવે ઇઝ અ ડોક્ટર. પછી આગળ એ રીતે છે હી ઇઝ રાજેશ, તે શું કાર્ય કરે છે, રાજેશ ઇઝ અ બાર્બર. આગળ જોઈએ હુ ઇઝ હી, હી ઇઝ અ કિશોરભાઈ, તે કોણ છે, કિશોરભાઈ. વોટ ઇઝ કિશોરભાઈ, કિશોરભાઈ શું છે, કિશોરભાઈ ઇઝ એ ફાર્મર. પછી તેના વ્યવસાયનું લખીશું, પહેલાં તેનું નામ લખીશું અને નીચે તેના વ્યવસાય, કેમ ત્યાં વોટથી પ્રશ્ન પૂછેલ છે તો વોટથી પૂછ્યો હોય તો ત્યાં તેનું વ્યવસાય આવશે, અને બુથી પ્રશ્ન પૂછ્યો હોય તો માત્ર તેનું નામ આવશે, તે ખાસ ધ્યાન રાખજો. હુ ઇઝ શી, શી ઇઝ મેરી, શી ઇઝ મેરી. વોટ ઇઝ મેરી, મેરી શું છે. મેરી ઇઝ અ નર્સ,
મેરી ઇઝ અ નર્સ. આ રીતે વોટ અને હુથી પ્રશ્ન કઈ રીતે લખાશે તે ખાસ ધ્યાન રાખો. પ્રશ્નના જવાબ પરીક્ષા દરમિયાન ભૂલ ન થાય નામ અને કૌંસમાં તેમના વ્યવસાયકારના નામ આપે હશે. ભૂમાં નામ લખવાનું અને વોટમાં તેમના વ્યવસાયનું નામ લખવાનું રહેશે. આગળ જોઈએ પ્રશ્ન. આગળ છે ફિલી ઇન ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યાઓ. કૌંસમાં ખાલી જગ્યાઓ આપેલ હશે. કૌંસમાં ખાલી જગ્યાઓના જવાબ આપેલ હશે પણ એક સાચો ને એક ખોટો હશે માટે ખાસ ધ્યાન રાખીને લખવાનું છે. આ ખાલી જગ્યાઓ બધી એક સરખી જેવી જ લાગશે તમને. આ ખાલી જગ્યાઓ બધી એક સરખી જેવી લાગશે માટે આ ખાસ ધ્યાન રાખવાનું કઈ ખાલી જગ્યામાં કયો જવાબ આવશે. તો ચલો જોઈએ. ખાલી જગ્યા ઇન્વાઇટ મિસ ક્રેન ફોર સપર. મિસ ક્રેનને સપર એટલે કે વાળું માટે કોણ ઇન્વાઇટ કરે છે, મિસ્ટર ફોક્સ કે મિસિસ ફોક્સ? અહીં મિસ્ટર અને આ મિસિસ ખાસ ધ્યાન રાખો. મિસ્ટર એટલે શ્રીમાન અને મિસિસ એટલે શ્રીમતી. આપણે તો મિસ્ટર ફોક્સ લખવાનું છે તો અહીં જવાબમાં લખીશું મિસ્ટર ફોક્સ. મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ મિસ ક્રેન ફોર સપર. ખાલી જગ્યા ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ. મિસ્ટર ફોક્સના ઘરે કોણ જાય છે, મિસ્ટર ક્રેન કે મિસિસ ક્રેન, શ્રીમાન ક્રેન કે શ્રીમતી ક્રેન? આપણે કોણ જાય છે, શ્રીમતી. મિસિસ એટલે શ્રીમતી, શ્રીમતી ક્રેન. અહીં જવાબમાં લખીશું મિસિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ. આગળ ખાલી જગ્યા. ખાલી જગ્યા કેન ઇટ ફ્રોમ ધ ડિશ. કોણ ડિશમાંથી જમી શકે છે, મિસ્ટર ફોક્સ કે મિસ ક્રેન? સારસ તો જમી શકતી નથી તો જવાબમાં લખીશું મિસ્ટર ફોક્સ. મિસ્ટર ફોક્સ કેન ઇટ ફ્રોમ ધ ડિશ. આગળ જોઈએ. મિસ ક્રેન કેન નોટ ઇટ ફ્રોમ ધ ખાલી જગ્યા. મિસિસ ક્રેન જમી શકતી નથી, શેમાંથી, પોટ કે ડિશમાંથી? તો જવાબમાં લખીશું ડિશ. મિસ ક્રેન કેન નોટ ઇટ ફ્રોમ ધ ડિશ. હવે આગળની ખાલી જગ્યા જોઈએ. મિસ્ટર ફોક્સ કેન ઇટ ફ્રોમ ધ ડિશ. મિસ્ટર ફોક્સ પણ શેમાંથી જમી શકતા ન હતા, પોટ કે ડિશમાંથી? તો જવાબમાં લખીશું પોટ. તો મિસ્ટર કેન કાન્ટ ઇટ ફ્રોમ ધ પોટ. અને કાન્ટ પણ વપરાય અને બોલાય અને કેન નોટ પણ બોલાય. આ બંને એક જ શબ્દો છે. આ બે ખાલી જગ્યાઓ એક સરખી છે. મિસિસ ક્રેન અને મિસ ક્રેન અને મિસ્ટર ફોક્સ શેમાંથી જમી નતા શકતા એ યાદ ખાસ રાખવાનું, એ ખાસ યાદ રાખવાનું. હવે આગળ છે. બંધ બેસતા ન હોય તેવા સ્પેલિંગ ફરતે ગોળ કરવાના છે. અગાઉ તમે આવું બધું ભણી ગયેલ હશો તો તમને આ ફટાફટ આવડે છે. રેડ, બ્લુ, ગ્રાસ, ગ્રીન, પર્પલ. અહીં કલરના નામ આપેલા છે તો અહીંયા ગ્રાસ એ વધારાનું એટલે કે બંધ નથી બેસતું તો એના ઉપર આપણે ગોળ કરીશું. ટેલર, ટીચર, પોર્ટર, ક્રેન અને પોલીશમેન બધા વ્યવસાયકારો અને ક્રેન એ નામ છે તો ક્રેન ઉપર આપણે ગોળ કરીશું. એપલ, સફરજન, બ્રિંજલ, બનાના, ગ્રેપ્સ, વોટરમેલન. એપલ, સફરજન, રીંગણ, કેળું, દ્રાક્ષ અને તળબૂચ. તો શાકભાજી એટલે કે રીંગણ વધારાનું છે, બંધ નથી બેસતું તો એના પણ આપણે ગોળ કરીશું. કાઉ, ગોટ, લાયન, એલિફન્ટ, ક્રો, ગાય, બકરી, સિંહ, હાથી અને કાગડો. આ બધા પ્રાણી અને આ પક્ષી તો એના પર રાઉન્ડ કરીશું, ક્રો ઉપર, કાગડા પર. પેરટ, સ્પેરો, પીકોક, પોટેટો એન્ડ ઈગલ, પોપટ, ચકલી, મોર, બટાટું અને ગરુડ. કોણ વધારાનું છે, પેરટ. તો એના પર આપણે ગોળ કરીશું. લેમન, રોઝ, ચંપા, લોટસ એન્ડ મેરીગોલ્ડ, લીંબુ, ગુલાબ, ચંપો, કમળ અને ગલગોટો. કયું વધારાનું છે, લેમન. લેમન ફ્રૂટ શાકભાજી છે તો એના પર ગોળ કરીશું. બ્રિંજલ, પટેટો, ઓરેન્જ, ટોમેટો એન્ડ ક્યુક્યુમ્બર, રીંગણ, બટાટું, ઓરેન્જ એટલે નારંગી, ટોમેટું અને કાકડી. આ બધા શાકભાજી અને ઓરેન્જ ફળ છે એના પર ગોળ કરીશું. 1, 3, 3, 2, 6. 1, 3, 4, 2 અને 6. તો ટ્રી વધારાનું છે તો એના પર એટલે કે વૃક્ષ ઉપર રાઉન્ડ કરીશું. પછી આગળ છે લેગ્સ, સિંગ, હેન્ડ, આઈઝ, નોઝ. લેગ્સ પગ, સિંગ એટલે ગાવું, હેન્ડ હાથ, આઈઝ આંખો અને નાક. તો સિંગ એટલે ગાવા ઉપર આપણે ગોળ કરીશું. તો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. આ પાઠ દરમિયાનનું આપણે હોમવર્ક મેળવી લઈએ તો આ પાઠ દરમિયાન આપણે કઈ રીતે હોમવર્ક કરીશું તે ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લો.
અગાઉ આપણે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી લખેલી, હવે લખીશું યુનિટ 4 એટલે લેસન 4. અવર હેલ્પર કૌંસમાં લખીશું આપણા મદદગારો, આપણા મદદગાર, અને આ બધા 20 હેલ્પરોના નામ સ્પેલિંગ સાથે લખવાના રહેશે. આપણી નોટમાં સુંદર અક્ષરે આ હેલ્પરોના નામ લખવાના રહેશે. પછી આગળ છે લેસન મુ અને વોર્ડથી પ્રશ્નો ચાલુ થાય છે તો આ બોક્સ લખવાનું રહેશે, જે પરીક્ષા દરમિયાન આપણને ખૂબ મદદ રૂપ રહેશે. આ બોક્સ લખવાનું રહેશે. છેલ્લે માત્ર 5 ખાલી જગ્યાઓ લખવાની, પ્રશ્ન 6 એટલે આ ખાલી જગ્યાઓ લખવાની રહેશે. આ ખાલી જગ્યાઓ લખવાની રહેશે. જો લેસનમાં ખબર ન પડે તો ધ્યાનથી ફરીથી વિડીયો જોઈ અને લેસન તમારી નોટમાં સારા અને સુંદર અક્ષરે લખજો. તો આવજો વિદ્યાર્થી મિત્રો.